જૂનાગઢ તળાવ દરવાજા નજીકનો બનાવ અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. સદનસીબે મોટી જાનહાની ટળી છે. અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જો કે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરી રાજકોટની. અમીન માર્ગ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. મુખ્ય માર્ગ પર ભરાયા છે પાણી. પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના ધુતારપર ગામે એક મહિલા સહિત પરિવારના ચાર સભ્યોના એક સાથે મૃત્યુ થયા છે. મહિલાએ ત્રણ બાળકો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. મધ્યપ્રદેશથી ખેત મજૂરી કરવા આવેલ પરિવારમાં આ ઘટના બની. આમલી હેઠે ત્યાં છાંયો હારો હે, ત્યાં અમે કાયમ બેહવા આવતા હતા, ત્યાં બેતા હતા. પછી એ છોકરી લઈને એ બાજુ આવી ને અમે ત્યાં સેડોપાલા ચોખ્ખો કર્યા. પછી એક છોકરી આવી, એ છોકરી જોવા આવી હતી, ત્યાં ચંપલા જોઈને સીધી વાડીયા ભાગીને આવી. પછી હું દોડીને આવ્યો તો ત્યાં ઓલું એક ઝીણકુક છોકરું છે, એ માથે પાણી માથે ઉપર આવી ગયું હતું. વાડી વિસ્તારની અંદર ત્રણ છોકરા અને એક લેડીઝ પરપ્રાંતિય મજૂર કૂવામાં પડી ગયા એવી મને વાડી માલિકની જાણ થતાં હું ત્યાં પહોંચ્યા. પછી પોલીસ ખાતાને ને ફાયરવાળાઓને ને ટ્રાય કરીને બોડીને બધું કઢાવી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. અપને આઉટ જાણે કે કચ્છમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. સતત બીજા દિવસે સુસવાટા ભર્યા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો. અંજારની મુખ્ય બજારના દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ કચ્છમાં જોવા મળ્યો. સામાન્ય રીતે કમોસમી વરસાદના ઝાપટા પડે, પરંતુ અહીં કમોસમી વરસાદ ધોધમાર બનીને ખાબક્યો. વરસાદ બાદ અંજારની બજારમાં પાણી વહી નીકળ્યા. ભર ઉનાળે કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ એટલી હદે વરસ્યો કે રણ વિસ્તાર કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે રીલમછેલ થઈ. અનરાધાર વરસાદ વરસતા અંજારના રસ્તાઓ પર પાણીનો સહેલાબ વહી રહ્યો હોય એવા દ્રશ્યો દેખાયા. ભારે વરસાદને કારણે અંજાર શહેરનું જનજીવન ખોરવાઈ ગયું. જોકે કેટલાક દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા કચ્છના લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળી. આ દ્રશ્યો ગાંધીધામ અંજાર ભુજ તાલુકાના છે. અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું. કાળાડીબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા. ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રાપરના ગાગોધરમાં તો કરા સાથે વરસાદ ખાબક્યો. હવામાનની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો. પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિ છે. વરસાદનું જોર એટલી હદે હતું કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. અંજારમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ભારે પવનને કારણે વીડી ચાર રસ્તા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું. વૃક્ષ પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનો માર પડ્યો. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. ગાંધીધામ અંજાર ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. દેસલપર કીડાણા વાઢાય મિરજાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. મિની વાવાઝોડા જેવું વાતાવરણ બનતા કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કચ્છના અંજારમાં વરસાદી માહોલ જામ્યો. સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પણ પાણી જોવા મળ્યું. કમોસમી વરસાદના પગલે મંડપ પલળી ગયો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો. દ્વારકાના ખંભાળિયા કચ્છ મોરહી સાબરકાંઠા પાટણ અને અંબાજીમાં અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું. સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. પાટણમાં અનેક વિસ્તારમાં બપોર બાદ માવઠું ત્રાટક્યું. રાધનપુર સાતલપુર બાદ સમી હરીજમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ગ્રામ્ય માર્ગો પર વરસાદી પાણીને કારણે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા. વારાહી રખાપુર કમાલપુરમાં વરસાદ વરસ્યો. માવઠું થતા ઉનાળુ બાજરી ઘાસચારો સહિત વાવેતર પર નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળાડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો. ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો. ભાણવડના ગુંદા આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો.
જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો. લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી સ્થિતિ સર્જાઈ. અચાનક જ પવન ફૂંકાતા વરસાદી માહોલ બન્યો. જાણે કે ચૈત્રને અષાઢ મહિનાએ બાનમાં લીધો હોય એમ ચોમાસા જેવો કાટ ખડાયો. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની હાજરી રહી. સાબરકાંઠાના પોશીના પંથકમાં ભર ઉનાળે માવઠું પડ્યું. ભારે ઉકળાટ બાદ માવઠું થતાં ગરમીથી રાહત મળી, પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતો સહિત સ્થાનિકો ચિંતાતુર દેખાયા. રાજ્યના ચેરાપુંજી ગણાતા અમરેલી જિલ્લામાં ચોમાસામાં તો ધોધમાર વરસાદ વરસે જ છે, પરંતુ અહીં પણ ભર ઉનાળે વરસાદ ખાબક્યો. ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ધારીગીરના દલખાણિયા, સુખપુર, આંબાગાળા, પાણિયા, મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે કેસર કેરીને પણ નુકસાન થવાની સંભાવના છે. યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે હાજરી પુરાવી. અંબાજીના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે લોકો અને અંબાજી આવેલા શ્રદ્ધાળુઓને ગરમીના બફારાથી છુટકારો મળ્યો. ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોએ મહામહેનત ઉભા કરેલી કેરીના પાક પર પાણી ફરી વળ્યું. વાતાવરણમાં સતત ફેરફારને કારણે ભાવનગર જિલ્લામાં કેરીનું ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા છે. જો આવું થશે તો કેરી રસિયાઓને આ વખતની કેરીઓ મોંઘી પડશે. વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 60% ઓછું ઉત્પાદન થવાની સંભાવના ખેડૂતો જતાવી રહ્યા છે. આ વર્ષે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મહોર ખરી ગયા છે, તેમજ આંબા પર અચાનક નવી કૂપળો ફૂટી રહી છે, જે કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે. કેરીનું ઓછું ઉત્પાદન થતા અનેક ખેડૂતોમાં પોતાના બગીચાઓમાંથી આંબાના. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. વાવાઝોડા સાથે માવઠાએ કચ્છને ધમરોળ્યું. અંજારમાં તો રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. જાણે કે કચ્છમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. સતત બીજા દિવસે સુસવાટા ભર્યા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો. અંજારની મુખ્ય બજારના આ દ્રશ્યો છે, અને આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ કચ્છમાં જોવા મળ્યો. સામાન્ય રીતે કમોસમી વરસાદના ઝાપટા પડે, પરંતુ અહીં કમોસમી વરસાદ ધોધમાર બનીને ખાબક્યો. વરસાદ બાદ અંજારની બજારમાં પાણી વહી નીકળ્યા. ભર ઉનાળે કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ એટલી હદે વરસ્યો કે રણ વિસ્તાર કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે રીલમછેલ થઈ. અનરાધાર વરસાદ વરસતા અંજારના રસ્તાઓ પર પાણીનો સહેલાબ વહી રહ્યો હોય એવા દ્રશ્યો દેખાયા. ભારે વરસાદને કારણે અંજાર શહેરનું જનજીવન ખોરવાઈ ગયું. જોકે કેટલાક દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા કચ્છના લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળી. આ દ્રશ્યો ગાંધીધામ અંજાર ભુજ તાલુકાના છે. અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું. કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા. ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રાપરના ગાગોદરમાં તો કરા સાથે વરસાદ ખાબક્યો. હવામાનની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો. પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિ છે. વરસાદનું જોર એટલી હદે હતું કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. અંજારમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ભારે પવનને કારણે વીડી 4 રસ્તા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું. વૃક્ષ પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનો માર પડ્યો. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. ગાંધીધામ, અંજાર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. દેસલપર, કીડાણા, વાઢાય, મિરજાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. મિની વાવાઝોડા જેવું વાતાવરણ બનતા કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કચ્છના અંજારમાં વરસાદી માહોલ જામ્યો. સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પણ પાણી જોવા મળ્યું. કમોસમી વરસાદના પગલે મંડપ પલળી ગયો હતો. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીમાં અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું. સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. પાટણમાં અનેક વિસ્તારમાં બપોર બાદ માવઠું ત્રાટક્યું. રાધનપુર, સાતલપુર બાદ સમી હરીજમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ગ્રામ્ય માર્ગો પર વરસાદી પાણીને કારણે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા. વારાહી, રખાપુર, કમાલપુરમાં વરસાદ વરસ્યો. માવઠું થતા ઉનાળુ બાજરી, ઘાસચારો સહિત વાવેતર પર નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો. ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો. ભાણવડના ગુંદા આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો.
જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો. લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી સ્થિતિ સર્જાઈ. અચાનક જ પવન ફૂંકાતા વરસાદી માહોલ બન્યો. જાણે કે ચૈત્રને અષાઢ મહિનાએ બાનમાં લીધો હોય એમ ચોમાસા જેવો ઘાટ ખડાયો. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની હાજરી રહી. સાબરકાંઠાના પોશીના પંથકમાં ભર ઉનાળે માવઠું પડ્યું. ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીથી રાહત મળી, પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતો સહિત સ્થાનિકો ચિંતાતુર દેખાયા. રાજ્યના ચેરાપુંજી ગણાતા અમરેલી જિલ્લામાં ચોમાસામાં તો ધોધમાર વરસાદ વરસે જ છે, પરંતુ અહીં પણ ભર ઉનાળે વરસાદ ખાબક્યો. ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ધારીગીરના દલખાણિયા, સુખપુર, આંબાગાળા, પાણિયા, મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે કેસર કેરીને પણ નુકસાન થવાની સંભાવના છે. યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે હાજરી પુરાવી. અંબાજીના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે લોકો અને અંબાજી આવેલા શ્રદ્ધાળુઓને ગરમીના બફારાથી છુટકારો મળ્યો. સતત બદલાતા વાતાવરણ વચ્ચે કેરીના પાક પર માઠી અસરની આશંકા, જેથી આ વર્ષે કેરી મોંઘી મળશે. ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોએ મહામહેનત ઉભા કરેલી કેરીના પાક પર પાણી ફરી વળ્યું. વાતાવરણમાં સતત ફેરફારને કારણે ભાવનગર જિલ્લામાં કેરીનું ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા છે. જો આવું થશે તો કેરી રસિયાઓને આ વખતની કેરીઓ મોંઘી પડશે. વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 60% ઓછું ઉત્પાદન થવાની સંભાવના ખેડૂતો જતાવી રહ્યા છે. આ વર્ષે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મહોર ખરી ગયા છે, તેમજ આંબા પર અચાનક નવી કૂપળો ફૂટી રહી છે, જે કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે. કેરીનું ઓછું ઉત્પાદન થતા અનેક ખેડૂતોમાં પોતાના બગીચાઓમાંથી આંબાના વૃક્ષો દૂર કરી રહ્યા છે. કેરીનો પાક ઓછો ઉતરતા કેસર કેરી મોંઘી દાટ મળશે. ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો એટલે કેસર કેરીનું હબ ગણાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલર સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે. તળાજા પંથકમાં આ વર્ષે વિષમ તાપમાનને કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આંબા પર નાની નાની ખાખડી જોવા મળી હતી, પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલાની વહેલી ગરમીને કારણે આંબા પરના મૂળ ખરી જવાનું મોટા પ્રમાણમાં વધી ગયું છે. નાની કેરી ખરી જતા કેરી ઓછી ઉતરી. સામાન્ય રીતે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા નવા પાન આવી જતા કેરીના ફળનો ગ્રોથ અટકી ગયો હતો, તેમજ નાની નાની કેરીઓ ખરી પડવા લાગતા કેરીનો ઉતારો ઘટી જવાથી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. વિશાળ જનવેદની સાથે રાજકોટમાં રૂપાલા સમય ક્ષત્રિયોનો હુંકાર. મહાશક્તિ પ્રદર્શનમાં કહ્યું, સ્વાભિમાન સાથે સમાધાન નહીં જ કરીએ. રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જે અંતર્ગત રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું. સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીના સભ્યો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ વધુ ઉગ્ર બનાવવામાં આવી. ઉપરાંત જો ટિકિટ રદ નહીં થાય તો આંદોલન આગળ કેમ વધારવું તેની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. સંમેલન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સ્ટેજ પરથી હુંકાર કર્યો કે સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ, હવે તો કેસરિયા કરી લીધા છે અને લડી લેવાની તૈયારી પણ છે. હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ, પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ. તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે, એક વાત નક્કી છે, સ્વાભિમાન સાથે સમાધાન નહીં, નહીં અને નહીં. અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નહીં, નહીં અને નહીં. ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રૂપાલાએ સંતોના લીધા આશીર્વાદ, પાળિયાદ ધામના ગાદીપતિના આશીર્વાદ લીધા. વિરોધના વંટોળ વચ્ચે પાળિયાદધામના ગાદીપતિએ પરસોત્તમ રૂપાલાને આપ્યા વિજય ભવના આશીર્વાદ. લોકસભા ચૂંટણી માટે રાજકોટથી ફોર્મ ભરે એ પહેલા પરસોત્તમ રૂપાલા પહોંચ્યા સાધુ સંતોના શરણે. આગામી 16 એપ્રિલના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે તેઓ રાજકોટ શહેરના જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરશે. આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલા વિહળનાથ પાળિયાદના ગાદીપતિ પૂજ્ય નિર્મળાબા સહિતના આશીર્વાદ લેવા પહોંચ્યા. પાળિયાદના ગાદીપતિ નિર્મળાબા, બલિયાવળ શક્તિધામના પૂજ્ય શ્રી દેવળાઈ, તેમજ પાળિયાદધામ ભૈલુ બાપુ દ્વારા ભવ્યજીતના આશીર્વાદ આપવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલા પાળિયાદધામ જગ્યા પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે, તેમજ તેમના દર્શને પણ ઘણી વાર ગયા છે. ત્યારે આજે તેમને ધર્મસ્થાનના ગાદીપતિ દ્વારા શુભેચ્છા મળતા તેઓ ભાવુક થઈ ગયા. આ સાથે જ આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના રામકુભાઈ ખાચર, જૂનાગઢના જશકુભાઈ ડાંગર, બોટાદના કિશોરભાઈ ધાંધલ, રાણપુરના ભરતસિંહ ડોડિયા, રાજકોટના ધર્મેન્દ્ર ભગત સહિતના હાજર હતા.
રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીનું નામ જાહેર થતા જ કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા. રાજકોટમાં ફટાકડા ફોડીને ઉત્સાહ બતાવ્યો. રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીનો જંગ થશે. કોંગ્રેસે પરેશ ધાનાણીને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની સામે રાજકીય જંગ ખેલવા માટે ઉતાર્યા છે. અગાઉ પણ પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા આમને સામે થઈ ચૂક્યા છે. 47 વર્ષના ધાનાણી કોલેજ કાળથી રાજકારણ સાથે જોડાયેલા છે અને આ પછી રિયલ રાજકારણ